एक बहुत बड़ा समाचार आ रहा है, आपने बताया कि टोयोटा गाड़ी ने लेने त्या कलर करीने तेने री पेंट करवानी या कोशिश करवामां आवी छे। टोयोटा कंपनी की गाड़ियों ने रीपेंट करी वेचवानो या कौभांड सामे आव्यो छे। टोयोटा कंपनी पर अनेक सवालो या उभा थई रह्या छे। हमें आपने बताई रह्या छे आपना टीवी स्क्रीन पर केवी रीते कौभांड आचरवामां आव्यो छे। गाड़ी लेनार बिपिन दुगाणीए फरियाद करी छे, नवी इनोवा गाड़ी ने बदले रीपेंट करी इनोवा वेची दीधी होवानी वात अहींया सामे आवी छे। कंपनीना टोल फ्री नंबर परथी आ आखी वात सामे आवी, ग्राहके फरियाद करता मामलो बहार आव्यो छे। वेचेली गाड़ी जीतुसिंह पुरोहित नामना व्यक्तिनी छे। चलो सीधा जी अमारा संवाददाता अनिरुद्ध नकुब पासे। अनिरुद्ध जणावशो, जे रीते टोयोटा कंपनी जे घणी जे मोटी कहेवाय छे, घणी जे फेमस कंपनी छे, जेनु खूब मोटू नाम छे ऑटोमोबाइल मां, अने ते कंपनी ने लईने जे सवाल उभा थई रह्या छे के रीपेंट करीने तेने वेचवानी या वात आवी छे, कौभांड बहार आवी छे, शुं छे आखी घटना? जो खास करीने राजकोटनी वात करवामां आवे तो राजकोटना अंदर ग्राहक छे બિપિનભાઈ રોગાણી કરીને। બિપિનભાઈ રોગાણીએ પોતાની એક નવી નોકર જે ઇનોવા કાર કહેવામાં આવે છે તે આપણી બાજુમાં છે, કે જે આખી ઇનોવા કાર લીધી હતી। ઇનોવા કાર આખી નવી નોકર આલો ગાડીના શોરૂમમાંથી છોડાવેલી હતી, પણ જ્યારે તપાસ કરતા જ્યારે એસેસરીઝ આ લોકો નખાવા ગયા ત્યારે તે લોકોને ખ્યાલ આવ્યો કે આખી જે ગાડી છે તે રીપેન્ટ કરેલી ગાડી છે, કે જે જૂની ગાડી છે તે આખી નવી ગાડી બનાવવામાં આવે છે। ત્યારે આપણી વચ્ચે જેને ગાડી લીધી છે તે બિપિનભાઈ આપણી વચ્ચે છે, જેને પોલીસ પર ફરિયાદ પણ કરી છે। બિપિનભાઈ, આખો મામલો શું હતો, આખી કંપનીનો કેવી રીતે કૌભાંડ ચાલી રહ્યું છે? 8 તારીખે રાત્રે 9 વાગે મેં સારા મુહૂર્ત જોઈ અને ઇનોવા લીધી। ઇનોવાનો બહુ જૂનો ગ્રાહક છું, અત્યાર સુધીમાં મેં 10 કાર ઇનોવાની પરચેસ કરી છે। અતિ દુઃખદ ઘટના મારા ઉપર જે આ વખતે બની છે કે 8 તારીખે નવી ગાડી લઈ અને જે કઈ પૂજા વિધિ કરી અને 9 તારીખે સવારે અમે જ્યારે મારી પોતાની એસેસરી કાર શોપ ની અંદર હું એસેસરી પીકિંગ કરતા, મારા માણસો એ મને બોલાવી અને કીધું કે આ ગાડી એક્સિડન્ટ વાળી છે અને રીપેન્ટ છે। ત્યારે જોતા મેં તરત આજુબાજુમાં મારે બોડી કામ કલર કામના એક્સપર્ટને બોલાવી અને એની પાસે ખરાઈ કરી, અને ખરેખર જોયું તો ગાડીની અંદર 3 દરવાજા, અંદર બધી જગ્યાએ કલર, અને ગાડી વર્ષો જૂની પડતર પડી હોય એવી રીતે અંદર બાવાઝારા જે આજની તારીખની અંદર આપના માધ્યમથી આપના કેમેરામાં મેં દેખાઈ ગયા છે। મારા માટે તો ખૂબ જ દુઃખદ ઘટના છે। ત્યારબાદ તરત મને જાણ થતા મેં કંપનીની અંદર ફોન કર્યો, કંપનીના માણસો આવ્યા, ફોટા પાડી ગયા। પછી ત્યારથી ટોલ ફ્રી ઉપર મેં ઓછામાં ઓછા 14 ઈમેલ એ લોકોને કર્યા, જે આજ દિવસ સુધી મને કોઈ જવાબ નથી, કંપની તરફથી હજી સુધી મને કોઈ જવાબ નથી મળ્યો। મેં પૈસા 1 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કરી, પોલીસ ફરિયાદ કરી છે, એ કે કઈક શું કર્યું છે પોલીસ? હા, મેં પોલીસ ફરિયાદ, આ લોકોએ મને જવાબ ના આપતા। મેં એમનો એરિયો સાપર પોલીસ સ્ટેશન રૂરલ એરિયામાં આવે છે, તો સાપરની અંદર મેં લેખિતની અંદર ફરિયાદ આપી છે, જેની અત્યારે તપાસ ચાલુ છે। જીગર, બહુ મહત્વની વસ્તુ બીજી પણ તમને કહું કે આ જે ગાડી જયારે કંપનીના બિપિનભાઈ રોગાડીએ કંપનીમાં મેલ કર્યો કે આ ગાડીના અમારા જે નંબર છે તેની આવી કમ્પ્લેન છે, તો ઉપરથી તે લોકોને જયારે મેલ આવે છે ત્યારે એ લોકો એમ કહે છે કે આ જે ગાડી છે ચેતી નંબર છે તે અન્ય એક જીતુસિંહ પુરોહિત છે એના નામની ગાડી બોલી રહી છે। એટલે કે આ ટોયોટા કંપની ની અંદર આવી રીતે રાજકોટના શોરૂમ ની અંદર આવી રીતે ગાડી છોડાવવાનું બહુ મસ્ત મોટું કૌભાંડ આગામી દિવસો ની અંદર બહાર નીકળે તો નવાય નહીં। આટલી મોટી કંપની ની અંદર જો આવું કૌભાંડ ચાલતું હોય, તમે આખી ગાડીની પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે આખી ગાડી છે એ રીપેન્ટ કે નજીકથી જોવામાં આવે તો આખી ગાડીની અંદર જે કલર કરવામાં આવ્યો છે તેવો કલર કરવામાં આવ્યો છે, અને ટોયોટા કંપની લખે છે ઇનોવાની જે ગાડી છે ઇનોવાની ગાડીની અંદર આવો આખો માહોલ અહીંયા તમને જોવા મળી રહ્યો છે, અને આખો જે માહોલ છે એ ગાડી કેવી રીતે આખું જૂની ગાડીમાંથી નવી ગાડી બનાવવાનું કૌભાંડ, બહુ મસ્ત મોટું કૌભાંડ આગામી દિવસોની અંદર કદાચ ગુજરાતભરમાંથી આ કૌભાંડ ખુલે તો નવાય નહીં જીજી ઘર। અનિરુ, સવાલ એ થાય છે કે જે જીતુસિંહની આપણે વાત કરી કે તેની પાસેથી આ કાર લીધેલી આ વાત છે, બિપિનભાઈએ જીતુભાઈ પાસે કોઈ ખરાઈ કરી છે, સ્પષ્ટતા માંગી છે, તેના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો છે, ત્યાં કોઈ તપાસ થઈ છે કે શું? જીતુસિંહ છે તે અલગ પાર્ટી છે, ત્યારે તો આપણે બિપિનભાઈને પૂછી કે આખું આ ગાડી કોના નામની હતી, તમે જે કંપનીમાંથી જે કે ગાડી કોના નામની હતી? જ્યારે કંપનીમાં ફોન કરી અને ટોલ ફ્રીમાં કીધું ત્યારે એમને કીધું કે એન્જિન નંબર ચેસિસ નંબર જણાવો, મેં એન્જિન નંબર ચેસિસ નંબર જણાવતા કંપની ટોયોટો કિલોસ્કર કંપની મને એવું કહે છે કે આ ગાડી જીતુસિંહ પુરોહિતના નામની છે।
તો દુઃખની વાત ઈ છે કે એક ને એક ગાડી આ લોકો કેટલી જગ્યાએ વેચે છે. આવી મેં પાછી ફરીથી એને રાઇટિંગ ની અંદર 14 ફરિયાદ કરી. આજ દિવસ સુધી આવડી મોટી કંપની માંથી એક પણ જવાબ મને હજી નથી આવ્યો. તે મારા માટે અતિ દુઃખદ ઘટના છે. આજે જે માણસ 16 લાખ 17 લાખ રૂપિયાની ગાડી લેતો હોય નવી, અને કંપની ઉપર આપણે આટલો બધો ભરોસો કરતા હોય, ને જો કંપનીના ડીલર ઉઠી અને આવું કરે એની ફરિયાદ આપણે કરીએ. આજે 8 તારીખનો બનાવ છે. આજે કઈ તારીખ થઈ? આજ દિવસ સુધી ગાડી અત્યારે મારા ઘરે એમને પડી છે, હું એને ચલાવી નથી શકતો. મારા નામનું બિલ બનાવી દીધું છે, મારા નામનો ઇન્સ્યોરન્સ લઈ દીધો છે. હવે હું ક્યાં ફરિયાદ કરું? જી, ખાસ કરીને જીગર, એક બહુ મહત્વની વસ્તુ છે કે જે અકસ્માત વાળી ગાડીઓ હોય છે, જે કંપનીમાં પાછી આવતી હોય છે, તે કંપની જે આપણને અત્યારે સૂત્રોમાંથી જે માહિતી મળી છે કે જે આવી અકસ્માત વાળી ગાડીઓ હોય છે તેને રિપેન્ટ કરી અને નવી નકોર કાર ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. આવું એક કંપનીનું બહુ મસ્ત મોટું કૌભાંડ આગામી દિવસોમાં કદાચ બહાર આવે. કદાચ આજે આપણા વીટીવીના દર્શકો કદાચ જોઈ રહ્યા છે, કદાચ આવો અનુભવ બીજા લોકોને પણ થયો હોય પણ ખબર ન પડે. જાણકાર છે બિપિનભાઈ ગાડીઓમાં, એને બહુ સારી એવી ખબર પડે છે. એટલે આખો મામલો આખું ઇનોવા કંપનીનું કૌભાંડ બહાર આવી રહ્યું છે. જી જીગત, અનિરુદ્ધ બિલકુલ સાચી વાત છે. વીટીવી પૂરી પડતાલ કરશે અને ચોક્કસ છે આવું કોઈ કૌભાંડ હશે તો આપણે પૂરી કોશિશ કરીશું. પરંતુ આ સિવાય આ પહેલા આ બિપિનભાઈ સિવાય કોઈ બીજા કસ્ટમરે ફરિયાદ કરી છે ને આવી કોઈ વાત ઘટના ઘટી હતી ટોયોટા સાથે? ના, હજી સુધી તો જે એમના અહીંના જે રાજકોટના ડીલર છે અજીતસિંહ મહેતા કરીને, તેમને આખા ગુજરાતની અંદર અમદાવાદ નરોડાની અંદર પણ એનું પોતે જ માલિક છે, હિંમતનગરમાં પણ પોતે છે અને તમામ જગ્યાએ ગુજરાતના એ પોતે જ ડીલર છે. ત્યારે એમને જયારે મળવા ગયા ત્યારે એમને એમ કીધું કે એને ધમકી આપી કે તમે ભાઈ અમારે 1 લાખ રૂપિયો હજી તમે આપેલો છે તેની પર તમે 1.5 લાખ 2 લાખ રૂપિયા પાછા લઈ જાઓ પણ તમે કે ફરિયાદ ન કરો, તેવી પણ એક વાત હતી. પણ એક બિપિનભાઈ એક જાગૃત નાગરિક તરીકે એવું કીધું કે તમે આ તો અમે આવી આ છેતરાયા છીએ, બીજા લોકો પણ ન છેતરાય તે માટે હું પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છું. આખી રિપેર એટલે કે આખી ઇનોવા કંપની આખી રિપેર ગાડી એટલે કે જે ગાડી અકસ્માતમાં પાછી આવી હોય કંપની પાસે, એ ગાડી કંપનીઓ ઊભી કરી નવી બનાવી અને ગ્રાહકોને વેચી રહી છે. ગ્રાહકોને આ ભવિષ્યની અંદર ખબર પડે તે માટે જાગૃતતા દાખવવા માટે બિપિનભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બિલકુલ અનિરુદ્ધ, 8 તારીખે પોલીસમાં ફરિયાદ કરવામાં આવીને હજી સુધી આ મામલો આખો પોલીસ ફરિયાદમાં પોલીસ તપાસમાં ક્યાં સુધી પહોંચ્યો છે? હજી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પણ આજે સાંજે જયારે એ લોકોને ગાડી જોવા પણ પોલીસ પર આવવાના છે, રૂબરૂ આવવાના છે. પણ અત્યારે હવે જયારે વીટીવી ની અંદર આખા જે કૌભાંડનો પર્દાફાશ થયો છે, ટૂંક સમયની અંદર અહીંયા પોલીસ પહોંચશે અને આખું જે કૌભાંડ છે તેની ફરિયાદ જે વસ્તુ છે તે અને એસપી સુધી પણ આ વાત પહોંચાડવામાં આવી છે. અને ટૂંક સમયની અંદર પોલીસ આવી અને જે લોકો કંપનીની અંદર આવા કૌભાંડ કરી રહ્યા છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. બિલકુલ અનિરુદ્ધ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો બિપિન લુગાણી નામના વ્યક્તિએ જે પોતે ટોયોટાના આટલા જૂના કસ્ટમર છે, 8 થી 10 ટોયોટા કાર ખરીદેલી છે અને આ જે કૌભાંડ જો બહાર આવ્યું છે, ખૂબ જ કહી શકાય કે દુઃખદ અને ચોંકાવનારી આ ઘટના છે કે એકને એક કારને રીપેન્ટ કરીને સેલ કરવામાં આવે છે. કયા કયા કેટલા કસ્ટમર જોડે એકની એક કાર કઈ રીતે સેલ કરવામાં આવે છે એ તો ચોક્કસથી તપાસ બાદ જ બહાર આવશે. જોકે 8 તારીખે પોલીસ ફરિયાદ નોંધાવી લેવામાં આવી છે, હજી સુધી પૂરતી તપાસ થઈ નથી, તપાસ હજુ ચાલુ છે. એટલે ચોક્કસથી આ જો કૌભાંડ બહાર આવ્યું તો ટોયોટા જ તો બગડશે જ બગડશે, પરંતુ આ કૌભાંડમાં કેટલા લોકોને ચૂરો લાગ્યો છે કદાચ એ પણ કદાચ આગળના સમયમાં બહાર આવે તો બિલકુલ નવાઈ નહીં.